નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો આજે આપણે પશુપાલનના વ્યવસાય વિશે એક મહત્ત્વની વસ્તુ લઈ આવ્યા છે. પરમદાડાના વિડીયોની અંદર જે આપણે વાત કરી હતી કે પશુ પ્રેગ્નન્સી કીટ આપણે બજારમાં આવી ગઈ છે, અવેલેબલ છે, અને આનું કંઈક રિઝલ્ટ એવું સારું છે. અને આપણે બે કીટ લઈ આવ્યા છે, અહીં મેડિકલમાં ગયા હતા પરમદાડે અને એ તમે વિડીયો જોયો હતો. તો આની અંદર શું શું નીકળશે એ આપણે જોશું ને આની કઈ રીતે ઉપયોગ કરવો છે એની પણ માહિતી તમને આ વિડીયોની અંદર દઈ. બે કીટ લેવાનું કારણ શું કે આપણે ટેસ્ટ કરવી છે. એક આપણે ખબર જ છે કે આપણું પશુ જે 7 મહિનાનું ગાભણ છે આ ફેસ છે, 7 મહિનાની ગાભણ છે, એના ઉપર ટેસ્ટ કરવું છે. અને આની કંઈક ટેસ્ટની કેટલા દિવસે ઓછામાં ઓછા કેટલા દિવસે થાય છે એ ટેસ્ટ વિશેની માહિતી થોડીક તમને આ વિડીયોની અંદર આપીશ. આ વિડીયો થોડોક લાંબો થાય તો જોવાનું આગ્રહ રાખજો, કેમ કે તમે મને આજ આ જગ્યા ઉપર પહોંચાડી દીધો છે. તો મને આશા છે કે આ વિડીયો તમને ગમશે અને આ વિડીયો પશુપાલક માટે તો ખૂબ ઉપયોગી છે, કેમ કે જ્યારે ડૉક્ટરથી આપણે ચેક કરાવતા હોય ત્યારે 3 માસ એટલે કે 90 થી 100 દિવસની અંદર ડૉક્ટર હાથ મૂકી અને કહી શકતા હોય કે આપણે આ રીતે ગાભણ છે કે પશુ ખાલી. આ વસ્તુ એવી છે કે 28 થી 30 દિવસની અંદર આપણું પશુ જ્યારે ગાભણ થયું હોય ત્યારે 28 થી 30 દિવસ એટલે 1 મહિનાની અંદર આ ટેસ્ટ એકદમ સુપરહિટ સાબિત થાય છે. આનો હું દાવો નથી કરી શકતો, કેમ કે આપણે પહેલી જ વખત લઈ આવ્યા છે અને બજારની અંદર આવી અને જજો ટાઈમ નથી, કદાચ 6-8 મહિના થયા છે. આપણે આપણા જે નજીકના મેડિકલ છે હું લઈ આવ્યો છું કેશવ કેમિસ્ટમાંથી ભાણકોકીના પાટિયાથી, કેમ કે ત્યાં મેડિકલની અંદર પહેલી વખત જ આવી છે એટલે આપણે આનું ટેસ્ટ લેવા માટે લઈ આવ્યા છે. અને અને વાત કરવાની તો રહી જ ગઈ કે આજે 28 દિવસમાં નક્કી થઈ જાય તો આપણે એને શું ખોરાકી કરવી, હું એની નોકરી કરવી એ આપણે એને ખવડાવવા પીવડાવવાનું ચાલુ કરી દઈ. અથવા 3 મહિને આપણે ખબર પડે કે આપણું પશુ ખાલી છે તો મિત્રો કેટલી બધી આપણે ધંધામાં ખોટ જાય, તો એ વિશેની લઈ આવ્યો છું. કેમ કે ડૉક્ટર ભાઈઓએ આજકાલ આ વસ્તુ યુઝ કરવા માંડ્યા છે અને ખરેખર પશુની પ્રેગ્નન્સી ટેસ્ટ કરી જ્યારે એને શરીરમાં હાથ મૂકી અને ટેસ્ટ કરે તો પશુને એનું જે ગર્ભસ્થ હોય, પાડું હોય કે વાછરું હોય એને કંઈક તકલીફ તો થતી હોય છે. એના માટે જ એટલે જ આ કંપનીવાળા એવી કંઈક કાઢ્યું છે. આપણે તો શું છે કંપનીને તો ના પૂગાય, પણ એની આ દીધી વસ્તુનો ઉપયોગ કરી અને એ ટેસ્ટ તમને દેખાડું. તો આની અંદર હું હું વસ્તુ નહીં કરીએ એ એકવાર આપણે ખોલી અને જોઈ લઈ અને પછી કઈ રીતે આનું ટેસ્ટ કરવાનું છે એ પણ જોઈ લઈ. તો હાલો મિત્રો આની અંદર હું હું વસ્તુ આવે એ આપણે જરાક જોઈ લઈએ. મિત્રો આનું કંઈક કામકાજે બહુ સારું છે, ઝીપર લગાવેલું છે, ખોલવી એકદમ ઈઝી છે. મેં તો કાતર લીધી પણ કાતરની જરૂર પડે એમ નથી અને જો આવું આવું અંદરથી કંઈક નીકળશે હવે હું નીકળશે એ આપણે જોશું. હાલો બરાબર, તો આ એની થેલી છે, એનું કંઈ કામ નથી. આપણે આની અંદર છે સોય, જે સોય છે એને આપણે કાતરથી કાઢી લઈએ. તોડતી વખતે ધ્યાન રાખવાનું કાતર ક્યાંક આ બધા યંત્ર આવ્યા છે એમાં લાગી ના જાય. મિત્રો આ વસ્તુ છે, આ હોય છે, આની અંદર અમારે મૂકવું તો મ્યુઝિક, પણ મ્યુઝિક નથી મૂકતા. આ પશુના શરીરની અંદર જ્યાંથી આપણે બ્લડનું સેમ્પલ લઈને હું તમને આખી વિધિ આગળ સમજાવું. એક મિનિટ આપણે આ કીટ ઓપનિંગ કરી લઈને તમને બહુ મજા નહીં આવે. આની અંદર કેટલી કેટલી વસ્તુ નીકળે છે ને એ એકવાર જોઈ લઈએ. મિત્રો આ કીટની અંદરથી જે વસ્તુ નીકળી છે એ આપણે હાજર જ છે. હવે કે કઈ કઈ વસ્તુનું શું શું કામ કરવાનું છે ને એ પણ તમને જણાવી દઉં. મિત્રો આ તો ખાલી મર્ક્યુરી છે કે કોઈ પણ વસ્તુની અંદર ભેજ ના રહેવા દે, સુકાવી નાખે અને વસ્તુ હર હંમેશની માહિતી એકદમ ક્લીન રહે માટે એની કંઈ આપણી જરૂર નથી, એ ફેંકી દેવાની છે. જે આ પીપેટ છે વૈજ્ઞાનિક લોકો આ વાપરતા હોય, આની અંદર આપણે પશુનું બ્લડ લેવાનું છે. બ્લડ લઈ અને આગળ આપણે વાત કરીએ આ પશુનું બ્લડ લેવા માટેની સીસી છે.
તો ત્યાર પછી પશુને જ્યાં પણ નસ હોય, નસની અંદરથી આપણે બ્લડ લેવાનું હોય ત્યાં સોય લગાડવાની છે. અને આ જગ્યાએથી જે પશુનું આપણે બ્લડ લેતા હોય તો એ અહીંયા આવી જાય, તો આની અંદર આપણે રાખી દેવાનું છે. અને આ જે ગેજેટ્સ મળ્યું છે એની અંદર સીસી છે, એની અંદર પશુનું બ્લડ લઈ અને સોય કાઢી લેવાની છે. ત્યાર પછી મિત્રો શું કરવાનું છે કે આની અંદર બ્લડ એકઠું થઈ જાય ને ત્યારે આ પીપેટથી ભરી આખી, અને જે મેઇન વસ્તુ છે એ આ છે, આની અંદર 3 ટીપા બ્લડના નાખવાના છે. ત્યાર પછી 3 ટીપા બ્લડના નાખી અને એક હારે આ લિક્વિડ આપ્યું છે અહીંથી ઓપન થઈ જશે, એ આપણે ચાલુ વિડીયોમાં લાઈવ ડેમો બતાવશું, ત્યારે એના પણ 3 ટીપા નાખવાના છે. એક ધ્યાન રહે કે 3 જ ટીપા આની અંદર પડવા જોઈએ, બ્લડના 3 ટીપા આ લિક્વિડને પણ 3 ટીપા. આ એક જ વખત યુઝ કરવાનું છે, બે વખત નથી. તો પછી હું થાય મિત્રો કે જો તમે 3 ટીપા નાખી દીધા પછી તમારે 5 થી 10 થી 15 મિનિટ વાટ જોવાની, ત્યારે આની અંદર લાલ લીટી આવશે. એ પણ તમને હમણાં બતાવી દઈએ આપણે. હવે આપણે પશુનું બ્લડ લેવા જઈએ છીએ પણ એ હું તમને છે ને મિત્રો બતાવીશ નહીં, કેમ કે વિડીયો ગમે ને હાલતો હોય ને વિડીયોની અંદર બને ત્યાં સુધી આવું ભયાનક દ્રશ્ય આપણે લેતા નથી, કેમ કે મારો પશુપાલનનો વ્યવસાય છે. એટલા માટે હું ખાલી તમને આ કીટનું ઓપનિંગને કઈ રીતે ટેસ્ટ કરવી એ બતાવું છું. પણ લોહી તો કેમ કઢાય તમને ખબર છે ને, ઇન્જેક્શનનો પંપ મારીને લઈ લેવાય, પણ હું મારી રીતે કાઢી આવું છું. તમે તો મિત્રો આપણે બ્લડનું સેમ્પલ લઈને આવી ગયા હોય, તમે જોવો છો, અને આ વસ્તુ છે ને જાજીવાર દેખાડે નહીં, કેમ કે વિડીયોની અંદર કોપીરાઇટ આવી જતી હોય ને, એટલે અમે લોકો કહીએ કે આ બધું બ્લડનું સેમ્પલ આવી ગયું છે અને હવે આપણે ડેમો કરવો જ છે, એટલે કદાચ કોપીરાઇટ આવે તો શું ફેર પડવાનો છે. તો હોય મૂકી દીધી છે અને હવે કાર્યક્રમ જે છે એ ચાલુ થાય, બ્લડને થોડુંક હલાવીને લેવાનું. મિત્રો 3 ટીપા આપણે બ્લડના નાખી દીધા છે અને હવે ત્યાર પછી થોડી જ વારમાં જે આ લિક્વિડ આવી રહ્યું છે એનું આ રીતનું કંઈક ઓપનિંગ થશે અને 3 ટીપા આના નાખવાના છે આપણે. આ પહેલી શરૂઆત છે, કદાચ ના પણ સેટિંગ થાય તો કોઈ દાંત ના કાઢતા. મિત્રો આ 1 ટીપું પડ્યું, આ 2, આ 3 ટીપા આપણે નાખી દીધા છે અને થોડીક વાર હવે આપણે વાટ જોઈ છે. તો વાટ જોવામાં એવું છે કે હવે આમાં શું થશે ને એ તમને હું પહેલાં જ કહી દઉં કે આ ટી અને સી બે લાઈન લાલ થશે ને તો આપણું પશુ ગાભણ છે. આવું આપણે ડૉક્ટરે સમજાવેલું છે આ કીટ જ્યારે અમે ટેસ્ટ કીટ લેવા ગયા ને ત્યારે. હવે શું થાય રિઝલ્ટ આપણે જોઈ, 10 થી 15 મિનિટની વાર લાગીએ, તમે ખમો જરાક અમે પોરો ખાઈ લઈએ. મિત્રો આ લાઈવ ડેમો જો ચાલુ છે, આ ટીમાં કમ્પ્લીટ થયું છે અને બીમાં છે ને એ ઝાખું દેખાય છે, એ તો ખાલી દેખાતું હોય ઝાખું, પણ જેમાં વધારે પડતી લાલ લીટી થાય ને એ જ સાચી છે. હવે સીમાં થાય કે નહીં આપણે જોવાનું છે. હવે આપણે ટ્રાય મારી છે અને ચાલુ વિડીયો છે, સીમાં થઈ જાય એટલે જોઈએ છે. 10 મિનિટ મિત્રો થઈ નથી પણ આપણે 10 મિનિટ રાહ જોવી છે, કેમ કે ટેસ્ટ કરવું છે અને જે લાઈવ ડેમો બતાવો એટલે કરવું એ પડે, અને લાઈવ ડેમો વગર આપણે મજા આવે નહીં. તો તમે તમારી નજરે જોજો શું થાય એ. જો એ સીની લીટી પણ લાલ દેખાવા માંડી છે, કેમેરામાં તો દેખાતી હોય કે નહીં દેખાતી હોય, પણ કમ્પ્લીટલી માંડી દેખાવા. વધારેથી વધારે લાલ દેખાવા માંડી સી વાળી. મિત્રો હજી આપણે 2 મિનિટ રાહ જોઉં, વિડીયો થોડોક લાંબો થાય પણ તમારે જોવાનો છે આખો. તો મિત્રો ફાઇનલી લાઈવ રિઝલ્ટ હતું એની આપણે કહેતા ત્યાં આવી ગયું. જો સીની લીટી પણ માંડી એકદમ લાલ થવા, તો આ રીતે કંઈક ટેસ્ટની જે આપણે ટ્રાય લેવી હોય તો તમે લઈ શકો છો. અને હવે ખરેખર જીગર જાનથી છે ને છાતી ઠોકીને કહું છું કે કીટ 100% સાબિત
થઈ ચૂકી છે અને હજી પણ આપણે જોઈએ છીએ લીટો લાલ વધારેથી વધારે થતો જાય છે. જે ટી અને સી છે આ બે લીટા એકદમ લાલ હોય એટલે ક્લિયર સમજવાનું, કેમ કે આ છેડેથી આપણે બ્લડ અને અંદર આ જે લિક્વિડ આવ્યું હતું એ નાખ્યું એટલે આ છેડેથી પહેલાં પ્રવેશ કર્યો એટલે આ લીટો વધારે લાલ થયો અને આ લીટી પણ લાલ થતી જાય છે વધારે. અને જો વચ્ચે બીની છે એ જાખી જાખી રહી ગઈ છે તો જે ટી અને સી એનો મતલબ કે ભાઈ તમારું ટાઇટલ ક્લિયર છે, સમજાઈ ગયું ટૂંકી ભાષામાં. તો આપણે જે આ બીજા નંબરની ભેંસ છે એને લોહીનું સેમ્પલ લીધું હતું અને એ આપણે 7 મહિનાનો ગાભ છે તો આપણે એક ફાઇનલ કે થઈ ગયું. હવે અમારે 28 દિવસની ગાભવારી એ કંઈ ભેંસ છે નહીં, તમારે અહીંયા ખંભાળિયાની આજુબાજુમાં કોઈ પણ ગામમાં 28 દિવસની ભેંસ ગાભણ હોય કે મહિનાદીની ગાભણ હોય તો તમે આ કીટ દ્વારા સક્સેસફુલ ટેસ્ટ કરી શકો છો. અને હવે હવે આપણે એક હાવ ખાલી ભેંસ છે કે વ્યાઈ ગઈ, એને 6 મહિના થયા હજી આરે આવી નથી, એનું એક ટેસ્ટ લેવાનું છે. તો બીજી કીટ એના માટે આપણે રાખી છે. આ કીટનું તમે દર્શન કરી લ્યો અને જોઈ લ્યો કે ગાભણ પશુનું જે ગર્ભસ્થ પશુ હોય તો એને માટે આ રીતે કંઈક થઈ શકતું હોય છે. હજી તો વિડીયો વધારે લાંબો થાય છે, સમયની અનુકૂળતા નથી એટલે માફી. અને મારા ભાઈઓ ખરેખર તમે 50,000 ઉપર 53,000 પુગાડવા સબસ્ક્રાઈબરમાં તૈયાર થઈ ગયા હો તો લાખે કે સબસ્ક્રાઈબરમાં પુગાડવા તૈયાર રહેજો, કેમ કે તમારો ભાઈ અવનવા આવા જ કંઈક હવે તો ખાંડાના ખેલ ખેલવા તૈયાર થઈ ગયો છે. કેમ કે વસ્તુ આપણી પાસે હોય તો આવા વિડીયા બનાવવાની કંઈક મોજ આવે. અને મારા હાથમાં હે તમે જોઈ લ્યો માખીઓ આવે છે. તો આ ટેસ્ટ 100% સાબિતકાર છે અને તમારે લઈ અને તમારે હાથે ચેક કરવી હોય તો તમે કરી શકો. પણ મિત્રો જે આપણે બ્લડનું સેમ્પલ લઈને પશુના શરીરમાંથી થોડુંક બ્લડ લેવું અઘરું હોય, પશુને કંઈ તકલીફ ના થાય એ માટે હું એમ કહું કે તમને જો હાથે ચેક કરવું ફાવે તો ભલે, અને નકર તમે ડૉક્ટરને બોલાવી ડૉક્ટર દ્વારા આ કીટથી તમારે તેના શરીરમાં હાથ ના મૂકવો હોય તો આ કીટ દ્વારા તમે ડૉક્ટરથી પણ ચેક કરાવી શકો. પ્લસ કોઈને તમને ઈચ્છા થતી હોય કે આપણે માલતીભાઈના નજીકના ગામમાં રહી તો તમે મેડિકલમાંથી કીટ લઈ આવજો, હું તમારા પશુને આવીને ચેક કરી જાય. અને સમયના અભાવે થોડીક તકલીફ છે કેમ કે બીજો વિડીયો બનાવવો પડે એમ છે, આ વિડીયો લાંબો થઈ જાય એમ છે, મારું થોડુંક બોલવાનું વધી જાય એટલે. તો થાલું પશુ છે એનો વિડીયો આપણે આવતીકાલે બનાવશું. તો મિત્રો મને આશા છે કે આ વિડીયોની અંદર આપણે ખૂબ બધું જાણકારી મળી છે. અને તો તમારે પણ કોમેન્ટ એક કરવાની છે બધાને, જય દ્વારકાધીશ વિડીયો ના ગમ્યો હોય તો છતાં પણ તમારે જય દ્વારકાધીશની કોમેન્ટ કરવી પડશે. અને જેટલા વ્યક્તિ જોઈ એને એક એક વ્યક્તિને 10-10 સબસ્ક્રાઈબર મને કરાવવાના છે, કેમ કે આપણે 1,00,000 સબસ્ક્રાઈબર પૂગવાનું છે. અને ત્યાર પછી આનથી પણ હર બધી પ્રોડક્ટ તમારી માટે લઈ આવી અને લાઈવ ડેમો બતાવીશ. તો આવજો બધાને, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.